આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. હવે તમને બધાને ખબર છે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં આપણે શું અત્યાર સુધી ભણી ગયા. તો કે જો છેલ્લા લેક્ચરમાં આપણે થોડી ઘણી થિયરી સ્ટડી કરી દીધી કે શું એનું મહત્વ છે, શું એના ફાયદા છે, શું એના ગેરફાયદા છે, એ બધું આપણે થોડું ઘણું ચર્ચા કરી દીધી. હવે આમાંથી તમને ટોટલી એક 4 માર્કનો દાખલો પૂછાય છે, એમસીક્યુ ને એક એક વાક્યમાં પૂછાય છે ખરી, પણ આજે છે ને આપણે દાખલાઓની શરૂઆત કરશું, સ્વાધ્યાયના દાખલાઓથી શરૂઆત કરશું. તો એના માટે ખાલી થોડું પહેલા તમને રિવાઇઝ કરાવી દઉં, આપણે આમાં 2 મેથડ આવવાની છે. કેટલી મેથડ આવશે? તો કે 2 મેથડ આવશે. કઈ કઈ? તો કે એક આવશે તુલનાત્મક માપના પત્રકો. બરાબર, તુલનાત્મક માપના પત્રકો, જેને તમે આડા સ્વરૂપના પત્રકો પણ આડા સ્વરૂપના પત્રકો તરીકે પણ ઓળખી શકશો. અને બીજું આવશે શું? તો કે સમાન માપના પત્રકો. હવે એમાં આપણે ચર્ચા કરીએ તો એક વસ્તુ છે કે સમાન નામના પત્રકો એટલે શું હોય કે ભાઈ એક જ વર્ષનું જયારે તમારે મૂલ્યાંકન કરવાનું છે, એક જ વર્ષનું જયારે તમારે વિશ્લેષણ કરવાનું છે, ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? તો કે સમાન નામના પત્રકોનું. શું? તો કે સમાન માપના પત્રકોનું મૂલ્યાંકન એટલે કે એ પદ્ધતિનો ઉપયોગ થશે. બીજી આવે છે તુલનાત્મક માપના પત્રકો. તુલનાત્મક માપના પત્રકોમાં જોવા જાય તો અલ્ટિમેટલી ઘણી બધી વાર ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ થાય છે એમાં, કે ભાઈ તુલનાત્મક અને વલણ ઓમ જોવા જાવ તો 2 એક જ છે, પણ તુલનાત્મક વલણ તમને આવતું નથી અને તુલનાત્મક આપણને આવે છે. હવે તુલનાત્મક કોને કહેવાય એની આપણે વાત કરીએ તો તુલનાત્મક નો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે તમે એક કરતા વધુ વર્ષોનું, શું? તો કે એક કરતા વધુ વર્ષોનું જ્યારે તમારે મૂલ્યાંકન કરવાનું હોય છે, વિશ્લેષણ કરવાનું હોય છે, ત્યારે અલ્ટિમેટલી શું આવે છે? તો કે તુલનાત્મક માપના પત્રકોનો ઉપયોગ તમે કરો છો. માનો કે 2017-18 એવી રીતના તમે 2 વર્ષનું કરવું, અથવા 19-20-21. કારણ કે આપણું જો કેલેન્ડર વર્ષ પણ હોય છે અને નાણાકીય વર્ષ કયું છે? તો કે 1 એપ્રિલ થી લઈને 31 માર્ચ સુધીનું આપણું છે નાણાકીય વર્ષ, અને કેલેન્ડર એટલે જે આપણે બોલીએ છીએ જાન્યુઆરી થી ડિસેમ્બર. હવે અહીં સુધી પેલા બધાને નોર્મલી સમજાતું હશે કે ભાઈ શું આપણે છેલ્લે છેલ્લે ભણ્યા હતા. આ 2 રીત મેં તમને અલ્ટિમેટલી સમજાવી દીધી હતી. હવે આજથી આપણે એના સ્વાધ્યાયના દાખલાઓ પેલા શરૂ કરશું, અને આ ચેપ્ટર એ લગભગ બહુ ઇઝી છે, બહુ ફટાફટ પતી પણ જશે. અને એના પછી આપણે જેમ રેગ્યુલરલી ચાલે છે, બરાબર, રેગ્યુલર સિલેબસ જયારે ખુલે ત્યારે પણ આપણે રેગ્યુલર સિલેબસ જ પ્રોપરલી આમાં સ્ટડી કરવા માંડશું, જેમ આપણે ડિસકન્ટિન્યુ કે કર્યું હતું ત્યાંથી. એટલે નાના નાના ચેપ્ટર બધા ઓલમોસ્ટ આપણે આમ ભણી લેશું. જો આપણે તમારા સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અત્યારે આપણે શરૂ કરીએ છીએ. હવે જો એમાં રકમ વાંચું છું, તમને કઈ તકલીફ હોય બરાબર તો કહેજો. હજી ઘણા લોકો બે ત્રણ જણા રિક્વેસ્ટ આવી તો આપણે આજે જોઈન અલાઉ કરીએ બધાને. સારું, હજો હવે આપણે એમાં વાત કરીએ દાખલા નંબર 4 બુકમાં તમારી સામે રકમ રાખજો. બરાબર, હું નીચે ચેટ ઓન રાખું છું, હું એમ થોડુંક થોડુંક જોતો રહીશ. એમ તો બુક ના હોય તો હવે મારી પાસે અત્યારે એવો કોઈ ઓપ્શન નથી, તમારી સામે બુક નું પ્રેઝન્ટ કરી શકું, કારણ કે 2 વસ્તુ સાથે થઈ શકશે નહીં. બરાબર, તો તમે બુક તમારી સામે રાખજો, અથવા હું ક્વેશ્ચન તો રીડ કરીશ જ. હવે જો દાખલા નંબર 4 માં આપણને કીધું છે સમાન કંપની લિમિટેડ ના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. એમાં આપણને કીધું છે શું? તો કે નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે, તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. શું બનાવવાનું છે? તો કે તુલનાત્મક નફા નુકસાન નું પત્રક આપણે બનાવવાનું છે. તુલનાત્મક એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ 2 વર્ષોની તમે સાથે સરખામણી કરો છો, એટલે એમાં 2 કોલમ બનશે. શું? એક તો કોલમ બનશે વધારો ઘટાડો રૂપિયામાં, અને એના પછી એક કોલમ બનશે શું? તો કે વધારો ઘટાડો ટકાવારીમાં. એ એક છે. રકમ વાંચીએ તો ખાલી શું કીધું છે આપણને? વેચાણની ઉપજો. હા, આપણને આપ્યું છે વિગત નોંધ નંબર 31/3/2017, 31/3/2016. વેચાણની ઉપજો આપણને આપી છે 33 લાખ અને 22 લાખ. અન્ય આવકો આપણને આપી છે 2,25,000 અને 1,50,000. એના પછી આપ્યા છે ખર્ચાઓ. કેટલા આપ્યા છે? તો કે એ આપ્યા છે 23,76,000 અને 15,40,000. અને આમાંથી તમારે શું કરવાનું છે? તો કે તુલનાત્મક પત્રકો તૈયાર કરવાના છે. હવે જો આપણે હેડિંગ આપીએ તો આ તમારો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4
આપણે જેમ પેલા હેડિંગ આપતો એમ જ, શું છે કંપનીનું નામ? તો કે સમાન કંપની. તો અહીં આપણે લખી નાખીએ સમાન કંપની. શું? તો કે લિમિટેડ નું આપણને શું કીધું છે? તો કે બે તારીખ આપી છે, તો આપણે બે લખી નાખે, 31/3/2016 તથા શું કીધું છે બીજું? 31/3/2017 શું કીધું છે આગળ ને? આપણને ખાલી નફા નુકસાન પત્રક આપ્યું છે. તો ના રોજ પૂરા થતા વર્ષના આપણે શું વાંચીએ છીએ? તો કે આપણને કીધું છે તુલનાત્મક નફા નુકસાન પત્રક. તો અહીંયા વર્ષના નફા નુકસાન પત્રક પછી તુલના લખશો તો ચાલશે. નફા નુકસાન ના તુલનાત્મક પત્રક, બરાબર? આવી રીતના આપણને અહીંયા કીધું છે. હવે આપણે આમાંથી શું કરવાનું હોય? તો કે જો પેલા તમારે એઝ ઇટ ઇઝ રકમ લખી લેવાની હોય છે, પણ ફોર્મેટ પ્રમાણે. જેમ કે અહીંયા તમને ખાલી ત્રણ વિગતો આપી છે, વેચાણની ઉપજો, અન્ય આવકો અને ખર્ચાઓ, અને નીચે તમને કીધું છે આવક વેરાનો દર 30% છે. આપણે ખાલી અહીંયા કામ પતાવી દેવાનું નથી, આપણે ફોર્મેટ વાઇઝ લખવાનું છે. એટલા માટે આપણે પેલા કંપનીના વાર્ષિક હિસાબો ચેપ્ટર ભણાવ્યું, તો જો એનો આપણે બનાવી લઈએ ફોર્મેટ. તો અહીંયા સૌથી પહેલા વિગત લખીએ છીએ, પછી આ નોંધ નંબર નહીં લખો તો ચાલશે, બરાબર? એના હાલ લખો તો એની કોલમ રાખી દે નાનકડી. પછી તમને બે વર્ષના આપ્યા છે, એક આપ્યું છે 31/3/2017 એની એક કોલમ બનાવશું, પછી એક બનાવશું 31/3/2017 ની એક કોલમ બનાવશું, અને એના પછી વધારો ઘટાડો રૂપિયામાં અને ટકાવારીમાં. તો ફટાફટ વિગત લખતા જઈએ. તો અહીંયા પેલા શું છે? તો કે વિગત, પછી નોંધ નંબર, પછી શું? તો કે અહીંયા આપણને અહીંયા આપણે લખીએ 31/3/2016 ની બધી વિગતો, અહીંયા આપણે લખશું 31/3/2017 ની વિગતો, એના પછી અહીંયા આપણે લખશું વધારો ઘટાડો. હા, વધારા ઘટાડાની તમારે બે કોલમ બનાવવાની થશે. એમાં જોવા જાવ તો પહેલી કોલમ શું છે? તો કે ભાઈ વધારો ઘટાડો રૂપિયામાં, કે ભાઈ રકમ રૂપિયા કેટલા થાય છે એ, અને બીજું આવશે ટકાવારીમાં. શું? તો કે ટકાવારીમાં. આવું કઈક તમારું ફોર્મેટ બનશે. આમ તો પ્રોપરલી થોડુંક બનાવી લઈએ અહીંયા. હા, પહેલો દાખલો છે એટલે હું રકમ પાછી લખું છું અહીંયા, કારણ કે ઓલરેડી તમે જેમ ફોર્મેટમાં લખો છો એ પ્રમાણે ક્વેશ્ચન આન્સર પણ લખી છે અહીંયા. હવે આપણે આગળ વધીએ તો આપણને કીધું છે. હવે જો આપણે ફોર્મેટ પ્રમાણે પેલા એઝ ઇટ ઇઝ રકમ લખી નાખીએ, બીજું કઈ નવું લખતા નથી. હવે પેલા આપણને શું કીધું છે? તો કે અહીંયા વેચાણની ઉપજો, અને સૌથી પહેલા આપણે એ જ લખીએ છીએ વેચાણની ઉપજો. હવે 2016 ની રકમ કેટલી છે? તો કે 22 લાખ રૂપિયા છે. કેટલા રૂપિયા છે? તો કે 22 લાખ રૂપિયા છે. અને 2017 ની રકમ કેટલી છે? તો કે 33 લાખ રૂપિયા છે. કેટલા લાખ રૂપિયા? તો કે 33 લાખ રૂપિયા છે. હવે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી બીજું શું છે? તો કે અન્ય ઉપજો. જો અન્ય આવકો આપણને આપી છે તો આપણા હેડિંગ પ્રમાણે પણ અન્ય આવકો એના પછી આવે, તો એ આપણે લખ્યું અન્ય આવકો. હા, અહીંયા તમે ઓલું જે 1 અને 2 ને એવું લખતા હતા એવું અહીંયા લખવાનું, રોમન આંકડામાં લખીએ આમાં, કારણ કે ઓલા વખતે રોમન આંકડામાં નહોતો લખી શક્યો પ્રોપરલી કંપનીના વાર્ષિક હિસાબોમાં. હવે તમારે શું કરવાનું? તો કે ભાઈ અન્ય આવકો કેટલા રૂપિયા છે? તો કે 2016 ની છે 1,50,000, અને 2017 ની છે 2,25,000, બરાબર? અહીંયા તમારું શું થયું? તો કે અન્ય ઉપજો તમે લખી. હવે તમે શું કરશો? હવે તમારે કેલ્ક્યુલેટર સાથે કાઢીને બેસજો, ટોટલી તમારે મારતો જવાનો છે જેમ તમે ક્લાસરૂમમાં બોલતા હો એવી રીતના, બરાબર? હવે આ બેનો આપણે ટોટલ મારશું, એને આપણે શું કહેશું? તો કે કુલ ઉપજો. શું કહેશું? કુલ ઉપજ.
જો જે બે નો ટોટલ માર્યો તો કેટલા થાય અહીંયા 2016 માં તો કે 22 લાખ અને 1,50,000 કેટલો થાય? આટલું તો મોટી થઈ જાય બધાય થી. બોલો હાલો બોલો ફટાફટ. જો કેલ્ક્યુલેટર ને એવું કે મેં કીધું હતું કે નહીં, ક્લાસરૂમમાં જેમ બેસતા એવી રીતના તમારે નોટ પેન ને બધું હાથમાં લઈને બેસવાનું છે. સર ચાલો આટલું તો આપણે જોઈ લઈએ કેટલું થશે. તો કે 23,50,000, એના પછી 33 લાખ પ્લસ 2,25,000 કેટલું થશે? તો કે 35,25,000. હવે અહીંયા તમારું કુલ ઉપર થઈ ગઈ. હવે આના પછી આપણે શું કરતા હોઈએ છીએ? તો કે આપણે લખીએ છીએ ખર્ચાઓ બધા. શું લખીએ છીએ? તો કે આપણે બધા લખીએ છીએ ખર્ચાઓ. હા અહીંયા પણ આખી કોલમ બનાવી નાખી અહીંયા. એના પછી આપણો આવે છે ખર્ચાઓ. તો અહીંયા આપણે લખીએ ખર્ચાઓ. હવે અહીંયા તમને ખર્ચાઓમાં અલગ અલગ વિગતો નથી આપી, તો ડાયરેક્ટ જેટલો પણ તમારો ખર્ચો થાય છે એ તમારે ડાયરેક્ટ અહીંયા લખી નાખવાનો છે. જો અહીંયા તમને કેટલો આપ્યો છે? તો કે 2016 નો આપ્યો છે 15,40,000 અને 2017 નો આપ્યો છે 23,76,000. 23,76,000. હવે ખર્ચાઓ બાદ કર્યા પછી જો આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન પત્રક બનાવતા હોય એવી રીતના તમારે બનાવવાનું છે. નવું કાંઈ નહીં, જે તમે ત્યાં કરતા હતા એ જ તમારે અહીંયા પાછું કરવાનું છે. તો અહીંયા જોઈએ તો ખર્ચાઓ બાદ કરશું અને જે તમને રકમ મળશે એને તમે શું કહેશો? તો કે આવકવેરા. અહીંયા જે તમને શબ્દ વાપર્યો, જો અહીંયા આવકવેરો શબ્દ વાપર્યો છે, જો નીચે તમને કીધું છે આવકવેરાનો દર કેટલા ટકા છે? તો કે 30% છે. તો અહીંયા આપણે લખશું ચોથું કરીને આવકવેરા પહેલાનો નફો. આવકવેરા પહેલાનો નફો એમ અલ્ટિમેટલી તમે શું કરો છો? તો કે હા અહીંયા ખર્ચાઓનો ટોટલ પણ અલગથી ઘણા લોકો લખતા હોય છે પણ અહીંયા આપણે ચાલશે. હા એક વસ્તુ છે, આને હજી તમે કુલ ઉપર ને અહીંયા 3 નંબર આપી શકો છો. તો આને આપણે 3 નંબર આપી દઈએ, આને અલ્ટિમેટલી 4 અને આને આપી દઈએ 5. હવે અહીંયા તમે શું કર્યું છે? તો કે ભાઈ 4 માંથી તમે 3 બાદ કર્યું છે. હવે જોવા જાઓ તો કુલ ઉપજ કેટલા છે? 23,50,000. એમાંથી આપણે 15,40,000 બાદ કરીએ તો કેટલા રૂપિયા આવે? કયો જો ફટાફટ કેલ્ક્યુલેટરમાં બોલીને આન્સર આપજો અત્યારે અનમ્યુટ કરીને તમારી સેલ્ફને. બોલો અને ન હોય તો કેલ્ક્યુલેટર લેતા આવો, કેલ્ક્યુલેટરની જરૂર આપણને પડશે જ. બોલો હાલો ફટાફટ. બધાને સંભળાય છે ને મારો અવાજ પ્રોપરલી? કયો કેટલો થાય? 81,000. 81,000. 23,50,000 માંથી તમે 15,40,000 બાદ કરો તો 81,000 થાય કે કઈક અલગ છે? એક મિનિટ ભૂલી ગયો તમારી જેમ ભાઈ, નામ શું? એક મિનિટ ભૂલી ગયો. લગભગ થાય કેટલા? તો કે 8,10,000 થાય. 81,000 નહીં, એક મિનિટ ભૂલી ગયો મારી જેમ. અહીંયા 2016 નું થશે 8,10,000 અને 2017 નું 35,25,000. એમાંથી તમે 23,76,000 બાદ કરો તો કેટલા આવે? બોલો ફટાફટ હાલો. ખબર પડે કોણ બોલ્યું, કારણ કે આમાં મારું ચેટ સામે ધ્યાન નહીં હોય, ખબર તો પડે અહીંયા સ્ક્રીન ઉપર પણ મારું ધ્યાન નહીં એટલા માટે. કેટલા? 11,49,000. તો ચાલો 11,49,000. હવે આ આપણને એવો આવક વેરા પહેલાનો નફો,
આમાંથી આપણે શું બાદ કરતા હોઈએ છીએ? તો કે આવક વેરો. હવે આવક વેરો તમને છેલ્લે જો તમે રકમ વાંચો તો છેલ્લે તમને કીધું છે ટકાવારી. કેટલા ટકા કીધા છે? તો કે 30% કીધા છે. કેટલા ટકા કીધા છે? તો કે 30%. તો અહીંયા આપણે આવક વેરો બાદ કરશું, પણ આવક વેરાની પહેલા આપણે ગણતરી કરવી પડશે. કેટલા ટકા થશે? તો કે જો પેલા આપણે 2016 માં ગણતરી કરીએ તો 810,000 આપણને આવક વેરા પહેલાનો નફો આવ્યો. એમાંથી આવક વેરો કેટલા ટકા? તો કે 30%. 810,000 ના 30% કરો કેટલા આવે છે? 2,43,000. બરાબર ને? મીત બોયલો, મીત ને બીજું કોક બોયલું, બે ગર્લ, એક ગર્લ સાથે બોયલી. સારું, ચાલો 2,43,000. તો ચાલો આપણે 2,43,000 અહીંયા લખી લીધું. હવે 11,49,000 2017 નો એના 30% કેટલા થાય? 3,44,700 હવે આપણે શું કરશું? તો કે અહીંયા હવે બીજું કોઈ પણ રકમ વધી નથી, તો બાદ કર્યા પછી જે આવે એને શું કહેશું આપણે? તો કે આવક વેરા પછીનો નફો. શું? તો કે આવક વેરા પછીનો નફો. હજુ જે 810,000 માંથી તમે 2,43,000 બાદ કરો તો કેટલી રકમ આવે? કયો જો ફટાફટ ડાલો. 5,67,000 ને? હા, એ તો બોલો, 5,67,000. ઓકે સારું, ચાલો 5,67,000. ઓકે, એના પછી 11,49,000 એમાંથી તમે 3,44,700 બાદ કરો તો કેટલા આવે? 8,43,000 ને એક મિંડું તમે વચ્ચે ખાઈ ગયા. 8,04,300 બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. 8,04,300 મારી પાસે છે ને, સારી વસ્તુ શીખો, મીંડા ભૂલવાની વસ્તુ શીખો. માં સારું, ચાલો હવે જો અહીંયા આપણે આમ જોવા જાવ તો રકમ જ લખી છે, પણ રકમ ને આપણે શું કર્યું? તો કે થોડુંક ફોર્મેટમાં લખ્યું. શું ફોર્મેટમાં લખ્યું? તો કે ભાઈ જે પ્રમાણે આપણે કંપનીના વાર્ષિક અવાજ કપાય. હા, અવાજ ને આવતો વોઇસ કપાય છે. વોઇસ કપાતો હતો કારણ કે ઓલું વચમાં છે ને ફોન આવ્યો હતો, એ તો કટ કરવા ગયો હતો. ક્યાં ગામમાં નેટ બંધ કરીને બેસતો ફોન બોલ પેન ગયો. સર, હવે અવાજ આવે છે? હવે અવાજ આવે છે? હા હા, યસ, ફોન આવ્યો હતો મોબાઈલ માં એટલા માટે થોડું થયું હતું. બરાબર, ચાલો આગળ વધીએ. ભૂલી જાઓ પાછું. હવે જો આપણે શું કરવાનું? તો કે વધારો ઘટાડો પેલા રૂપિયામાં, એના પછી વધારો ઘટાડો ટકાવારીમાં. હવે વધારો ઘટાડો રૂપિયામાં આપણે શું કરશું? તો કે જો 2016 માં હતા 22 લાખ, 2017 માં કેટલા થઈ ગયા? તો કે 33 લાખ થઈ ગયા. તો વધારો થયો કે ઘટાડો? તો કે વધારો. કેટલા રૂપિયાનો? તો કે સિમ્પલ અહીંયા આપણને ખબર પડી જાય કેલ્ક્યુલેટર વિના પણ. કેટલો થાય ખબર? બોલો ત્યારે અનમ્યુટ થાવ, બાકી પછી મ્યુટ થઈ જાવ તો સારું. કારણ કે તમારે પાછો કોક બોલે ને એનો અવાજ આવે છે અને એ પાછું બધા સાંભળશે, અને આજ હું રેકોર્ડિંગ પાછું યુટ્યુબ ઉપર મૂકવાનો છું. ઓકે, આગળ વધીએ. તો હવે અહીંયા જો હવે અહીંયા છે ને તમારે ટકાવારી કાઢવાની હોય, પણ ટકાવારી છે ને ઓલમોસ્ટ આપણને કાઢતા આવડે છે, પણ એકાદી રકમ છે ને આપણે બતાવી દેવાની હોય. કઈ રીતના? તો કે જો એકાદી ગણતરી તમારે બતાવવાની, પછી તમારે કઈ બતાવવાની જરૂર છે નહીં. જેમ કે અહીંયા સૌથી પહેલું છે વધારો ઘટાડો, સૌથી પહેલા છે વેચાણની ઉપજો. તો હું એની ગણતરી બતાવી દઉં કેટલા ટકા થાય છે. તો અહીંયા જો વેચાણમાં હું ગણતરી બતાવીશ,
તો સિમ્પલ જો અહીંયા શું કરીશ તો કે ભાઈ 2016 ની સરખામણીમાં શું ગણીશ તો કે વધારો કે ઘટાડો. તો જો 2016 માં કેટલી રકમ હતી તો કે 22 લાખ રૂપિયા વેચાણના હતા. કેટલા લાખ રૂપિયા હતા તો કે 22 લાખ રૂપિયા હતા. હવે વધારો કેટલા રૂપિયાનો થયો તો કે 11 લાખ રૂપિયાનો વધારો થયો. તો 22 લાખે 11 લાખ, તો 100 એ કેટલા ટકા થાય તો કે અહીંયા આપણે કરશું ચોકડી ગુણાકાર, કે 11 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 22 લાખ તો કેટલા ટકા આવે? મને સિમ્પલી ખબર પડી ગઈ, 50%. ઓકે, વેરી ગુડ. 50%. તો બસ સિમ્પલ અહીંયા તમે એ જ વસ્તુ લખી નાખશો અહીંયા 50%. બસ આ તમારે બધામાં પહેલેથી લઈને છેલ્લે સુધી કરવાનું છે. આનાથી નવું તમને કાંઈ આ ચેપ્ટરમાં આવવાનું નથી. બસ આ જ તમારે એઝ ઇટ ઇઝ જેમ તમે ગણતરીમાં બોલો છો એવી રીતના લખતું જવાનું. તો બધામાં આપણે એઝ ઇટ ઇઝ કરવાનું છે. જો અલ્ટિમેટલી તમારો જવાબ આ છે, પણ આને આપણે ફોર્મેટ પ્રમાણે મૂકવું પડે. ફોર્મેટ પ્રમાણે મૂકીએ નહીં ત્યાં સુધી આપણે ચાલે નહીં. તો ચાલો વધારો ઘટાડો રૂપિયામાં હવે આપણે લખીએ. પછી છે અન્ય આવકો. હવે અન્ય આવકો 2016 કેટલા રૂપિયા છે તો કે 1,50,000. 2017 કેટલી થઈ ગઈ તો કે 2,25,000. એટલે ત્યાંથી આપણને ખબર પડે છે આ શું થયું તો કે વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. તો 1,50,000 કેટલો વધારો થયો? કયો જીરો? 75,000. ખબર ન પડે તો બે મોટા વર્ષમાંથી નાના વર્ષની રકમ બાદ કરવાની હોય. સાવ આમ ખબર ન પડે તો રકમમાંથી નાના વર્ષની રકમ બાદ કરવાની. તો અહીંયા 75,000 નો થયો વધારો. હવે એક બે ની ગણતરી મેં તમને કીધું દર્શાવી દેવાની, તો આપણે બીજાની પણ ગણતરી દર્શાવી દઈએ. શું તો કે અન્ય આવકો. પછી તમારે છે ને આવી રીતના જેમ મેં ગણતરી દર્શાવી છે ને, એક કા બે વસ્તુની દર્શાવી દેવાની, બધી વસ્તુની દર્શાવવાની જરૂર છે નહીં. તો અન્ય આવકો શું તો કે ભાઈ 2016 વધારો કે ઘટાડો? 2016 માં કેટલા રૂપિયા છે? 50,000. અને વધારો કેટલા રૂપિયાનો થયો તો કે 75,000 રૂપિયાનો. તો 100 એ કેટલા? તો અહીં આપણે ગણતરી કરીએ તો 100 × 75,000 ભાંગ્યા 1,50,000. તો અહીંયા પણ કેટલા ટકા આવશે? અહીંયા પણ કેટલા ટકા આવશે તો કે સેમ કેટલા બોલો આવો ફટાફટ? 50%. એક બે વાર તમારે ખાલી એમ ડેમો આપી દે, આવી રીતના ગણતરી થાય છે, પછી તમારે દર વખતે બતાવવાની જરૂર છે નહીં. ઓકે સર, હવે આગળ વધીએ. તો હવે શું થશે તો કે ભાઈ તમે આનો ટોટલ મારશો તો ઈએમઆઈ મૂકી શકશો, અને અહીંયા વધારો ઘટાડો કરીને પણ જોઈ શકો. હવે 23,50,000 2016 2017 35 લાખ છે, એટલે વધારો તો થયો છે. કેટલા રૂપિયાનો વધારો થયો છે કયો જ ફટાફટ? 11,75,000. વેરી ગુડ. ચાલો 11,75,000. તો સારું, ચાલો અહીંયા આપણે લખી. હવે જો હું તમારી સામે ખાલી બોલું ઘટાડો, અગિયાર લાખ 75,000 ગુણ્યા 100 ભાંગ્યા 23,50,000. બોલો જ્યાં કેટલા રૂપિયા આવશે, સોરી કેટલા ટકા આવશે? ચલો ફટાફટ કરું છું. 11,75,000 ગુણ્યા 100 50%. વેરી ગુડ. ચાલો અહીંયા પણ આવશે કેટલા તો કે 50%. ચાલો એના પછી ખર્ચાઓમાં જોવા જો, ત્યારે તમે બોલતા હોય મીન્સ કે જવાબ બોલવા ટાઈમે ખાલી બોલજો, પછી પાછું બોલતા નહીં. કારણ કે
રેકોર્ડિંગ એ સાથે ચાલુ છે. જે લોકો નથી ભણી શક નથી જોઈન્ટ થયા એ લોકો પણ થોડુંક સારી રીતના ભણી શકે એટલા માટે. બાકી તમારો અવાજ આવશે તો પછી બધાના અવાજ મિક્સ થતા રહેશે. ઓકે સારું, ચાલો 15,40,000 અને અહીંયા છે 2017માં 23,36,000. કેટલાનો વધારો થયો છે? 8,36,000. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ 8,36,000. હવે કેટલા ટકા આવશે? તો કે 8,36,000 × 15,40,000 54.28. હજી પાછળ ચાલતું રહેતું હશે ને, 54.28 કન્ટિન્યુ રહેતું હશે ને, કઈક પાછળ પોઈન્ટ ચાલતા રહેતા. તો એના પછી પોઈન્ટ પછી કયો આંકડો છે 8 પછી? તો કે 5 કરતા વધારે હોય તો આપણે 54.29 લખી નાખીએ. બરાબર, એટલે 28 લખશો તો ક્યાંય 0.01 માં કોઈ તમારા માર્ક કટ નહીં કરે. પણ આ તો જો 5 કરતા વધી જતા હોય તો ત્યાં 9 લખી નાખો 28 ની જગ્યાએ. હવે અહીંયા જો 8,10,000 2016માં છે, 17માં શું થયો તો કે વધારો, કેટલાનો, કેટલા રૂપિયાનો વધારો થયો છે કયો જીએ? 11,49,000 માઇનસ 8,10,000 કેટલા રૂપિયા આવે? 3,39,000 કેટલા રૂપિયા આવે છે? સોરી, કેટલા ટકા આવે છે? રૂપિયા નહીં, કેટલા ટકા આવે છે? 41.85. બરાબર, 51,85 નીકળું ક્યાં લેવા, 41.85%. ઓકે, 2,43,000 અને અહીંયા છે 3,44,000 સાથે વધારો તો થયો છે એ ખબર પડી ગઈ. કેટલા રૂપિયાનો વધારો થયો છે? 1,01,700. ઓકે, વેરી ગુડ, 1,01,700. હવે ટકા જોઈએ છે આપણે. ગણતરી બોલું છું, 1,01,700 એને ગુણ્યા 100 ભાંગ્યા 2,43,000 કેટલા રૂપિયા થશે? સોરી, કેટલા ટકા થશે? 8,04,300 કેટલા રૂપિયા આવ્યા? કેટલા રૂપિયા નો વધારો થયો? 2,37,300 2,37,300 અને અહીંયા ટકાવારી સેમ આવશે 41.85%. ગણતરી કરવી તો કરી લેજો, 2,37,300 એને ગુણ્યા 100 ભાંગ્યા 5,67,000 તો કેટલા આવ્યા? તો કે 41.85% આવશે. અહીં સુધી બધાને સમજાય છે? આ નવાલી છે નફા નુકસાન પત્રક કયા ફોર્મેટ પ્રમાણે, તુલનાત્મક પત્રક પ્રમાણે. એક વાર વેરીફાઈ કરજો ખાલી, 2,37,300 એને ગુણ્યા 100 ભાંગ્યા 5,67,000 જોવા જાવ જ્યાં સેમ રકમ આવે છે કે નહીં, એટલે સેમ ટકા આવે છે કે નહીં, એક વાર વેરીફાઈ કરીને કન્ફર્મેશન આપજો. જી આવે આવે તો ઓકે, વેરી ગુડ. ચાલો ઓકે સારું, અહીં સુધી કોઈને કઈ તકલીફ છે? નો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ઓકે સારું, હવે જો હવે આપણે એના પછી સ્વાધ્યાયનો બીજો દાખલો ગણીએ. દાખલા નંબર 4 તો અહીં કમ્પ્લીટ થઈ ગયો, હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર ગણીએ 5. હવે 5માં દાખલામાં પણ આપણે જોવા જાવ તો અલ્ટિમેટલી આવું જ છે, પણ થોડીક વિગતો ખાલી વધારે આપી, નવું કઈ નથી, ખાલી વિગતો આના કરતા થોડીક વધારે આપણને આપી છે. જોઈએ તો શું કીધું છે આપણને. હવે જો
એક જ મેં ફોર્મેટ બનાવીને કીધું હું પાછું આખું તો ચેકવાનો છું નહીં, પેલા રકમ વાંચી લઈ પછી ખબર પડે કે ખબર કેટલું ચેકવાનું છે એ પ્રમાણે આપણે ચેક ચેકી કરશું. આગળ વધીએ તો સૃષ્ટિ કંપની લિમિટેડના, શું સૃષ્ટિ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનના પત્રકો ટૂંકમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે, તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. એટલે અહીંયા તમને કીધું છે તો અહીંયા જે તમે દાખલા નંબર 4 ભણ્યા ઈ જ, પણ ખાલી વિગતો વાંચવા જાય થોડીક વધારે વિગતો આપી છે. એમાં વાંચીએ તો વિગત પછી નોન નંબર એમાં 31/3/2017 ની આપી છે, પછી 31/3/2016 નું પણ આપેલું છે. હવે વેચાણની ઉપજો આપણને આપી છે 25,35,000, 16 ને આપી છે 19,50,000, અન્ય આવકો આપણને આપી છે 2,85 અને 1,90, વપરાયેલ માલની પડતર આપણને આપી છે 11,40,000, 9,50,000, નાણાકીય ખર્ચાઓ આપણને આપ્યા છે 90,000 અને 1,50,000, ઘસારો આપણને આપ્યો છે 60,000 અને 60,000, અન્ય ખર્ચાઓ આપણને આપ્યા છે 4,25,000 અને 3,40,000. આવી રીતના આપણને રકમ આપેલી છે. એટલે આપણે ઓકે અહીંયા પેલા ઉપરથી કંપનીનું નામ ફેરવશું, બાકી બધું આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેશું, કારણ કે અલ્ટિમેટલી 16 અને 17 જ આપ્યું છે. હવે આપણને કંપનીનું નામ શું કીધું છે, તો કે કીધું છે સૃષ્ટિ કંપની લિમિટેડ. તો અહીંયા આપણે લખી નાખીએ સૃષ્ટિ, દાખલા નંબર છે આ 5, પછી ફોર્મેટ પ્રમાણે ખાલી લખવાનું આવે છે, બાકી તમને મેથડ હવે બધાને આવડી ગઈ. સારું, ચાલો ફટાફટ આપણે પેલા ફોર્મેટ પ્રમાણે લખતા જાય બધું. એટલે કે હું રકમ ની રકમ જ લખીશ, પણ રકમ ને ખાલી આપણે કંપનીના વાર્ષિક હિસાબનો ફોર્મેટ પ્રમાણે લખશું. તો સૌથી પેલા આપણને કીધું છે વેચાણની ઉપજો, તો ચાલો લખી લઈએ સૌથી પેલું શું, તો કે વેચાણની ઉપજો કેટલા રૂપિયા કીધી છે, તો કે 2016 આપણને કીધી છે 19,50,000 અને 2017 ની કેટલી કીધી છે, તો કે 2017 ની કીધી છે 25,35,000. એના પછી આપણને કીધું છે અન્ય આવકો. હવે અન્ય આવકો 2016 માં કેટલી કીધી છે, તો કે 1,90,000 અને 2017 માં કીધી છે 2,85,000. બરાબર, હવે આપણે આને ફોર્મેટ પ્રમાણે લખવાનું છે, તો આપણે શું કરવું પડે, તો કે અહીંયા આપણે મારવો પડે ટોટલ, જેને આપણે શું કહેશું, તો કે કુલ આવકો, અથવા આપણે એને કહેશું કુલ ઉપજ. તો અહીંયા આપણે ત્રીજું શું, તો કે કુલ ઉપજ અથવા કુલ આવકો, જે તમે કયો એ ટોટલ મારો જે 19,50,000 પ્લસ 1,90,000 કેટલી રકમ આવે છે, 21,40,000. 21,40,000 ઓકે, 21,40,000. એના પછી 2017 માં 25,35,000 પ્લસ 2,85,000 કેટલા રૂપિયા આવે, 28,20,000. ઓકે, 28,20,000. સારું, ચાલો હવે એના પછી આપણે આગળ વધીએ, તો હવે આમાંથી આપણે શું બાદ કરતા હોય, તો કે ખર્ચાઓ બાદ કરતા હોઈએ છીએ. શું બાદ કરતા હોય આપણે, તો કે આપણે બાદ કરતા હોઈએ છીએ ખર્ચાઓ. હવે
चलो तो आप लखीये पहला खर्चा हो नंबर आप दिए चार हम जो खर्चाओ तमने अलग अलग खर्चाओ आपेला है सौथी पेलो शू तो वपरायेल माल पड़तर हम याद हो तो आप एक वस्तु तमने कहो तमे जारे न बोलू त्यारे तमारी सेल्फ ने म्यूट करी दियो तो तमारो अवाज आमा बीजो बीजो आवे नहीं क्या मने कान में अवाज आवतो होय ने बीजो बीजो तो डिस्टर्ब थाय बीजो कई नथी ओके सारो आगे वधीए तो हवे आपणने वपरायेल मालनी पड़तर तो अहीं शोर्ट में लखी नाखू व माप वपराय मालनी पड़तर हम अहीं जोवा जाओ तो तमने कंपनी ना वार्षिक हिसाब जब आपणे भणता हता त्यारे मैं तमने बे त्रण वस्तु कीधी थी शुं कीधी थी के घणी वार तमने छे ने खरीदी अने स्टॉक में फेरफार आपेलो न होय शुं तो के खरीदी फॉर्मेट प्रमाणे आपणे खरीदी आवे पण खरीदी अने स्टॉक में फेरफार न आपेलो होय तो एनी जगह आपणे शुं आपेलो होय छे तो के वपरायेल मालनी पड़तर आपणे आपेलो होय छे तो अहीं आपणे ई ज आपेलो छे तो सौथी पहेलो आपणे लखी नाखू वपरायेल मालनी पड़तर हवे 2016 ना रूपिया छे 9,50,000 અને 2017 ના રૂપિયા કેટલા છે તો કે 11,40,000 રૂપિયા બરાબર હવે એના પછી શું આપણને આપ્યું છે તો કે એના પછી જો કે આમાં આપ્યું છે એ સારું સિક્વન્સ પ્રમાણે જ આપ્યું છે તમારે ખાલી ટોટલ મારતો જવાનો છે હવે આપણને બીજું આપ્યું છે એના પછી નાણાકીય ખર્ચાઓ હવે નાણાકીય ખર્ચાઓ તો 2016 માં કેટલા રૂપિયા આપ્યા છે તો કે 1,50,000 અને અહીંયા આપ્યા છે 90,000 2017 માં એના પછી આવ્યું ઘસારો ઘસારો આપણને 2016 માં કેટલી રકમ આપી છે તો કે આપણને આપી છે 60,000 અને 2017 માં પણ સેમ જ આપ્યું છે 60,000 એના પછી આપણે આગળ વધીએ તો એના પછી છે અન્ય ખર્ચાઓ હવે અન્ય ખર્ચાઓ 2016 માં કેટલા રૂપિયા છે તો કે 3,40,000 અને 2017 માં કેટલા રૂપિયા છે તો કે 4,25,000 ઓકે અહીં સુધી આપણે ફોર્મેટ લખ્યું હવે આપણે શું મારવું પડશે તો કે ટોટલ મારવો પડશે ખર્ચાઓનો શું મારવો પડશે તો કે ટોટલ મારવો પડશે કોનો તો કે ખર્ચાઓનો આપણે અહીંયા ટોટલ મારવો પડશે તો કુલ ખર્ચાઓ જેને આપણે કહેશું નંબર આપી દઈશું 5 હવે ફટાફટ જો જે 2016 માં ખર્ચાઓનો ટોટલ મારો છે 9,50,000 પ્લસ 1,50,000 પ્લસ 60,000 પ્લસ 3,40,000 કેટલા બોલ્યા 30,40,000 નથી કરવાનો 15,00,000 15,00,000 વેરી ગુડ ચાલો 15,00,000 ઓકે 15,00,000 રૂપિયા હવે 2017 માં પણ ખાલી અત્યારે ખર્ચાનો ટોટલ મારવાનો છે બીજું કઈ વચ્ચે ઇન્ક્લુડ કરવાનું નથી ખાલી ખર્ચાનો ટોટલ બોલો જે ખાલી ખર્ચા કેટલા 17,15,000 કોનો કોનો ટોટલ માર્યો તમને કહી દઉં આપણે આટલી વસ્તુનો ટોટલ માર્યો 11,40,000 પ્લસ 90,000 પ્લસ 60,000 પ્લસ 4,25,000 તો તમારો જવાબ સાચો છે 17,15,000 વેરી ગુડ ચાલો આગળ વધીએ તો હવે આપણને આવક વેરો ટકાવારીમાં આપ્યો છે કેટલા ટકા આપ્યા છે તો કે 30% તો હવે પહેલા આપણે શું કરવું પડશે તો કે આવક વેરા પહેલાનો નફો આપણે શોધવો પડશે શું તો કે આવક વેરા પહેલાનો નફો હવે આવક વેરા પહેલાનો નફો આપણે જોઈએ તો કુલ ઉપજ 21,40,000 રૂપિયા છે એમાંથી તમે ખર્ચાઓ બાદ કરો કુલ ખર્ચાઓ 15,00,000 તો 21,40,000 માંથી 15,00,000 બાદ કરો તો કેટલા રૂપિયા આવે17,15,000 બાદ કરો તો કેટલા રૂપિયા આવે અગિયાર લાખ
ઓકે, તો અહીંયા આપણે લખીને 11,05,000 રૂપિયા. હવે આપણે શું કરશું તો કે આમાંથી બાદ કરશું આવકવેરો. હવે આવકવેરાની ટકાવારી આપી છે કેટલા રૂપિયા, તો કે 30% આપણને આપી છે. કેટલા ટકા છે, તો કે 30% છે. હવે 6,40,000 એના 30% કેટલા થાય, 1,92,000. એટલું તો કોમન વસ્તુ છે, 1,92,000. એના પછી 11,05,000 ના પણ 30% કેટલા થાય, 11,05,000 ના 30% કેટલા, 33,15,000. ઓ, 11,05,000 આપણે આવક છે. 3,31,500 બરાબર. 500 જો તમારા જે દેશભક્તો બહુ સારા કહેવાય, કારણ કે 11,00,000 તમે ગવર્નમેન્ટ ને કહો સાહેબ આપણું 11,00,000 ટેક્સ, 11,00,000 આવક છે ને, ચિંતા કરો, માં 31,00,000 નો ટેક્સ ભરીશ, 30,00,000 ટેક્સ ભરીશ, થોડુંક મગજ વાપરજો. સારું, ચાલો આગળ વધીએ. તો હવે હજી આપણે ફોર્મેટ લખીએ છીએ. ઓકે, હવે આપણને મળશે શું, તો કે આવક વેરા પછીનો નફો. આવક વેરા પછીનો નફો. હવે આવક વેરા પછીના નફામાં આપણે, નફા માટે આપણે શું કરશું, તો કે કરવેરા પહેલાનો નફો એમાંથી આપણે બાદ કરશું આવક વેરો. તો અહીંયા જુઓ તો 6,40,000 માઇનસ 1,92,000 કેટલા આવે, 4,48,000. ચલો, હવે આપણે જોવા જઈએ તો હવે આપણે આપણી મેથડ, હવે તો મેઇન મેથડ શરૂ થઈ છે. અત્યાર સુધી તો આપણે ખાલી કંપનીના વાર્ષિક હિસાબમાં જેમ ફોર્મેટ પ્રમાણે લખતા હતા એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણી મેથડ ચાલુ થઈ છે મેઇન. શું છે, તો કે હવે આપણે વધારો ઘટાડો પેલા લખશું રૂપિયામાં અને એને આપણે ટકાવારીમાં શોધશું. હવે ટકાવારીમાં લખવા મીન્સ કે ગણતરી લખવા માટે મારી પાસે જગ્યા નથી, પણ અહીંયા ટૂંકમાં લખીશ બરાબર. પણ તમને ઓલરેડી ગણતરી કેમ લખવી મેં તમને સમજાવી દીધું છે, એટલે લગભગ તમને તકલીફ પડવી જોઈએ નહીં, પડે તો છતાંય પૂછજો. હવે પેલા તો આપણે અહીંયા આ કોલમ બનાવી લઈએ, સાથે સાથે આપણે આ કોલમ બનાવતા જઈએ છીએ. હવે 2016 કેટલા રૂપિયા છે, તો કે 19,50,000 રૂપિયા છે. 2017 કેટલા થઈ ગયા, તો કે 25,35,000. તો સિમ્પલ ખબર પડે છે શું થયો, તો કે વધારો. જોજે કેટલા રૂપિયાનો વધારો થયો, 5,35,000 નહીં, 5,85,000. પેલા આપણે વેચાણ નો આપણે કરી લઈએ, તો વેચાણ એમાં આપણે શું કરશું, તો કે 2016 એની સામે વધારો ઘટાડો. હવે 2016 કેટલા રૂપિયા છે વેચાણના, તો કે 19,50,000. 19,50,000 કેટલા રૂપિયાનો વધારો થયો, તો કે 5,85,000 નો. તો 100 એ કેટલા, તો અહીંયા તમે ગણતરી કરશો શું, તો કે 5,85,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 19,50,000 કેટલા આવે, તો બોલ્યું તો ખરી હમણાં, કેટલા આવે, 9%. બીજાની ન દર્શાવો તો ચાલે. હવે એટલે ખાલી એક આપણને પેપર ચેક કરીને ખબર પડી જાય કે આપણને ગણતરી દર્શાવતા આવડે છે. છતાંય હોય તો પૂછી શકો છો તમે.
આગળ વધ્યા તો હવે વધારો ઘટાડો અહીંયા આવે જોઈએ તો અન્ય આવકો હવે 2016 માં હતી 1,90,000 થઈ ગઈ કેટલી તો કે 2,85,000 તો કેટલા રૂપિયાનો વધારો થયો 95,000 હવે આપણે સિમ્પલી ગણતરી બોલું છું 95,000 એને ગુણ્યા 100 ભાઈંગા 1,90,000 કેટલા ટકા આવશે 50% ઓકે વેરી ગુડ 50% હવે જોવા જાવ તો 21,40,000 અહીંયા છે 2017 માં થઈ ગયા 28,20,000 તો કેટલા રૂપિયાનો વધારો થયો 6,80,000 બરાબર મારી જેમ મીંડું ખાવામાં સારું ચાલો 6,80,000 હવે 6,80,000 એને ગુણ્યા 100 ભાઈંગા 21,40,000 9,50,000 આપણી પાસે હતા 2016 માં 2017 માં થઈ ગયા 11,40,000 તો કેટલો થયો શું થયો તો કે વધારો કેટલા રૂપિયાનો 1,90,000 20%. આગળ વધીએ તો 1,50,000 2016 માં હતા ઘટીને થઈ ગયા કેટલા 90,000 તો કેટલાનો ઘટાડો થયો તો અહીંયા મને આવડે છે 60,000 તો હું લખી નો હવે જ્યાં તમારો ઘટાડો થાય છે ત્યાં તમારે શું કરવાનું છે તો કે બાદબાકી નથી લખવાનું કારણ કે ઘણી વાર જો ભૂલથી આપણે ડેશ તો કરી નાખતા હોય જેમ કે અહીંયા ક્યાંક ને ક્યાંક મને મારા ટેકેલામાં પણ તમને ડેશ દેખાતો હશે તો તમે જ્યાં બાદબાકી એટલે માઇનસમાં જવાબ આવતો હશે ને તમે શું કરશો તો કે આવી રીતના તમે કાઉન્ટ કરી નાખશો એટલે ખબર પડી જાય કે આ બાદ કરવાના છે સૌ ચાલો 60,000 હવે ટકાવારીમાં કઈ ફેરફાર કરવાનો નથી ટકાવારીમાં જેમ તમે પેલા કરતા રહી ના કે 60,000 એને ગુણ્યા 100 ભાઈંગા 1,50,000 કરો જો ફટાફટ 60,000 એને ગુણ્યા 100 ભાઈંગા 1,50,000 વેરી ગુડ 40% પણ અહીંયા 40% નો શું થયો ઘટાડો તો અહીંયા 40% ખાલી તમારે કાઉન્ટમાં લખી નાખવાના છે બાકી ગણતરીમાં કઈ પણ જાતનો ફેરફાર નહીં ખાલી તમારે શું કરવાનું કે 40% કાઉન્ટમાં લખી નાખવાના હવે અહીંયા 60 ના 60 તો અહીંયા કઈ નહીં ડેશ ડેશ વધારો પણ નથી હોતો ટકાવારી પણ શોધવાની આવે નહીં એના પછી આવ્યું અન્ય ખર્ચાઓ અન્ય ખર્ચાઓ કેટલા રૂપિયા છે 2016 માં છે 3,40,000 2017 માં છે 4,25,000 તો કેટલા રૂપિયાનો વધારો થાય છે 85,000 વેરી ગુડ 85,000 નો શું થયો તો કે વધારો થયો હવે કેટલા ટકા તો ટકાવારી ની ગણતરી બોલું છું 85,000 એને ગુણ્યા 100 ભાઈંગા 25% ઓકે વેરી ગુડ 25% નો આન્સર આવે છે આગળ વધીએ તો હવે કુલ ખર્ચાઓમાં 15,00,000 માંથી કેટલા થઈ ગયા તો કે 17,15,000 આનો જવાબ મને આવડે છે હું લખી લો કોઈ બોલતા નહીં કેટલા રૂપિયા તો કે 2,15,000 સિમ્પલ આ મોઢે આવડી જાય ને એવા હું બોલી જઈશ હવે જોવા જાવ તો હવે ટકાવારી શું થાય તો 2,15,000 એને ગુણ્યા 100 ભાઈંગા 15,00,000 કેટલા આવે ટકાવારી કેટલા આવે છે 14.33 હવે બસ બધાને પૂરું થઈ ગયું બોલવાનું તો હું લખું 14.33 ઓકે તો અહીંયા આપણે લખી નાખ્યું 14.33 હવે આવો કેરા પહેલાનો નફો 2016 માં છે 6,40,000 2017 માં થી 11,05,000 એટલે વધારો કેટલો છે કેટલા રૂપિયાનો વધારો થયો છે 4,05,000 એમાં કોઈક બોલે છે એટલે અવાજ અડકો નથી આવતો જોવો જે કેટલા રૂપિયાનો વધારો થયો છે 4,05,000 4,65,000 ઓકે
બરાબર બોલી લીધું બધા. હવે હું લખું જો 4,65,000. તો અહીંયા વધારો થયો કેટલા રૂપિયાનો? તો કે 4,65,000 રૂપિયાનો. હવે ટકાવારીમાં તો અહીંયા ગણતરી કરીએ તો 4,65,000 એને ગુણ્યા 100 ભાઈના 6,40,000 76 તો આપણે અહીંયા લખી નાખ્યું 72.66%. હવે 192,000 શું છે? તો આવક વેરો છે 2016 માં. શું થયો? તો કે વધારો થયો. કેટલા રૂપિયા નો વધારો થયો છે? બરાબર. હવે ગણતરી કરવી તો કરી લેજો. અલ્ટિમેટલી આ ત્રણ છે ને છેલ્લા, અહીંયા જે ટકાવારી આવતો છે ને એ જ ઓલમોસ્ટ આવશે ટકાવારી. એટલા માટે મને ખબર છે 72.66%. કારણ કે અહીંયા જે બેઝ છે ને એ સરખા છે. કેમ સરખા છે એ ખબર પડે. જો અહીંયા તમે જો 100% ધારો તો અહીંયા 30% નો ઘટાડો થયો છે. તો અહીંયા 70% અલ્ટિમેટલી આમ જ છે કે નહીં? આ તમને એનો બેઝ કહું છું કે શું કામ એને સરખું છે એનો બેઝ કીધો અહીંયા. એટલા માટે અહીંયા પણ તમને ગણતરી કર્યા વિના અહીંયા લખી શકીશ 72.66% અહીંયા આવે. હવે ખાલી મને વધારો ઘટાડો કરી દો. 4,48,000 છે, અહીંયા 7,73,500 થઈ ગયા. તો કેટલા રૂપિયા નો વધારો? 35,500. દાખલા નંબર 5 પણ અહીંયા થઈ ગયો કમ્પ્લીટ.